नमस्कार विद्यार्थी मित्रों, आज अपने JEE नो एक टॉपिक छे जोवानो छे अने ए छे स्टार डेल्टा कन्वर्जेशन। स्टार डेल्टा कन्वर्जेशन आम तो आपड़ा सिलेबस में नथी, परंतु एना अंगेना प्रश्नों छे क्यारेक आपणने मळे छे। तो जे स्टार डेल्टा कन्वर्जेशन केवी रीते मेळवी शकाय छे, तो मैं अहीं एक आकृति दौरेली छे। एमां तमे जोई शको छो आ जे लाल अवरोध दौरेला छे एने स्टार कहेवाय, सॉरी एने डेल्टा कहेवाय, अने जे ग्रीन छे एने स्टार कहेवाय, कारण के आ स्टार बने छे। जो ग्रीन छे स्टार बने छे, रेड छे ई डेल्टा बने छे। तो ડેલ્ટામાંથી સ્ટાર કેવી રીતે બનાવાય અને સ્ટારમાંથી ડેલ્ટા કેવી રીતે બનાવાય, તો એના કન્વર્જેશન છે એનું જે સૂત્રો છે યાદ રાખવાના છે। જુઓ અહીંયા બે સૂત્રો પણ લખેલા છે। આ પહેલું સૂત્ર છે એ સ્ટાર ટુ ડેલ્ટા છે, આ સ્ટાર છે એ ડેલ્ટામાં કન્વર્ઝ પામે છે। બીજું સૂત્ર છે એ ડેલ્ટાથી સ્ટારમાં જાય છે। તો જોઈએ પહેલાં આ સૂત્ર યાદ રાખવાના છે। આર એ એટલે આ ભાગ, એનો મતલબ કે મને સ્ટાર આપેલો છે, સ્ટાર આપેલો અને મારે ડેલ્ટામાં જવું છે તો શું કરવાનું? જો સૂત્ર ખૂબ જ ઈઝી છે, તો આર એની સામેની બાજુ કઈ છે? આર વન, તો આપણે આર વન આર ટુ વત્તા આર ટુ આર થ્રી આર વન ના છેદમાં R1। મારે જો RB જોઈએ છે, RB, તો RBની સામેની બાજુએ કોણ છે? R2, તો R1 R2 વત્તા R2 R3 વત્તા R3 R1 ના છેદમાં R2 આવશે। મારે RC જોઈએ છે, તો RC કેવી રીતે મળશે? તો કે R1 R2 વત્તા R2 R3 વત્તા R3 R1 ના છેદમાં RCની સામે કોણ છે? R3। તો આવી રીતે આ સ્ટારમાંથી ડેલ્ટામાં લઈ જઈ શકાય છે। એ જ રીતે મને ડેલ્ટા આપેલો હોય અને સ્ટારમાં જવું છે, તો અહીંયા જોઈ શકાય છે કે ભાઈ મારે R1 જોઈએ છે। R1 તો R1 કયા કયા બે અવરોધની વચ્ચે આવેલો છે? તો કે ભાઈ RB અને RCની વચ્ચે આવેલો છે। તો અહીંયા RB ગુણ્યા RC ના છેદમાં RA વત્તા RB વત્તા RC। મારે R2 જોઈએ છે, તો R2 કોની વચ્ચે છે? RA અને RCની વચ્ચે છે। તો R2 બરાબર RA ઇન્ટુ RC ના છેદમાં RA વત્તા RB વત્તા RC। એ જ રીતે મારે R3 જોઈએ છે, તો R3 એ RA અને RBની વચ્ચે છે। તો R3 મેળવવા માટે RA ઇન્ટુ RB ના છેદમાં RA વત્તા RB વત્તા RC। આવી રીતે સ્ટાર ડેલ્ટા કન્વર્ઝન છે મેળવી શકાય છે। એક ઉદાહરણની મદદથી જોઈએ કે ભાઈ સ્ટાર ડેલ્ટા કન્વર્ઝન કેવી રીતે મેળવી શકાય। તો જો મને અહીંયા અવરોધનું નેટવર્ક આપેલું છે, પહેલી દ્રષ્ટિએ જોવા જઈએ તો એવું લાગે કે આ નેટવર્ક છે એ વિસ્ટન બ્રિજનું છે, પણ તમે જોઈ શકો છો કે અહીંયા વિસ્ટન બ્રિજની અંદર તો ગુણોત્તર સમાન થવો જોઈએ, અહીંયા એવું તો થતું નથી। એટલે કે અહીંયા બ્રિજ છે એ સંતુલનમાં નથી, બ્રિજ સંતુલનમાં નથી, એટલે વિસ્ટન બ્રિજ કે ભાઈ RAના છેદમાં RB બરાબર RCના છેદમાં RD એવું લખી શકાશે નહીં। તો આવા સંજોગોમાં મારે સ્ટાર ડેલ્ટા કન્વર્ઝનમાં જવું પડશે। તો અહીંયા હું જોઈ શકું છું કે મને બે છે ડેલ્ટા આપેલા છે, એક ડેલ્ટા હું વિચારું તો એક આ ડેલ્ટા કહેવાય, અહીંયા જો બોર્ડ ઉપર ધ્યાનથી આપજો, એક આ ડેલ્ટા છે એને હું સ્ટારમાં કન્વર્ટ કરું, અથવા આ બાજુનો ડેલ્ટા છે એને હું સ્ટારમાં કન્વર્ટ કરું, બેમાંથી કોઈ પણ એકને સ્ટારમાં કન્વર્ટ કરી શકાય। જોઈએ આપણે, હું આ ભાગ છે ને એને હું સ્ટારમાં કન્વર્ટ કરીશ, સ્ટારમાં કન્વર્ટ કરીશ એટલે કંઈક આવું થશે। જોઈ શકાય છે આવી રીતના થશે, એટલે હું પહેલાં તો આની આખી આકૃતિ કેવી રીતે તૈયાર થાય છે એ હું દોરી દઉં। તો જો આ અવરોધ અહીંયા મળશે મને, આ 5, 3, અને 9 નીકળી જશે, એના બદલે આવું થઈ જશે કે આવી રીતે, એટલે જો આ 3 ઓહમ છે અહીંયા આવી ગયા, આ 9 ઓહમ છે તે આટલે આવી ગયા, આ અવરોધ છે ઉપરનો, તો ઉપરનો અવરોધ મારે જોઈતો હોય તો આ 2 નો ગુણાકાર, એટલે 9 અને 5, 9 5 45,
ना छेद मा थसे 17 एज रीते आ अवरोध એટલે 5 અને 3 ની વચ્ચે છે એટલે 5 તેરી 15 ના છેદ માં 17 ઓહમ જ્યારે આ 9 તેરી ને 27 27 ના છેદ માં 17 ઓહમ થયો એટલે હવે જુઓ આ અવરોધ આવી રીતે હું લખી શકીશ કે આ 27 ના છેદ માં 17 એટલે કે 1.58 થશે આની વેલ્યુ થશે 1.58 ઓહમ 45 ના છેદ માં 17 45 ના છેદ માં 17 એટલે 2.64 થશે આની જે વેલ્યુ છે એ થઈ ગઈ 2.64 અને 15 ના છેદ માં 17 એટલે 0.88 ઓહમ થશે તો હવે આ 2.64 અને 3 નો સરવાળો થશે કારણ કે શ્રેણીમાં છે એટલે આની વેલ્યુ થઈ ગઈ 5.64 ઓહમ એની વેલ્યુ થઈ ગઈ 5.64 ઓહમ જ્યારે આની 9 અને 0.88 એટલે કે 9.88 ઓહમ થયું ચાલો હવે જુઓ અહીંયા આ છે 1.58 ઓહમ જ્યારે 5.64 અને 9.88 બે સમાંતરમાં છે 5.64 અને 9.88 સમાંતરમાં છે સમાંતર જોડાણ હોય તો ઉપર બેનો ગુણાકાર અને છેદમાં બેનો સરવાળો કરવો પડે અને પરિણામે એનો જવાબ આવશે 3.59 આની વેલ્યુ આવશે 3.59 ઓહમ અને હવે આ બેનો સરવાળો કરીએ એટલે આ બેનો સરવાળો કરીએ એટલે મારો ફાઇનલ જવાબ આવશે 5.17 ઓહમ આનો જવાબ કેટલો આવશે 5.17 ઓહમ તો મિત્રો આ જે છે એ સ્ટાર ડેલ્ટા પદ્ધતિમાંથી જુઓ કેવી રીતે મને આ સર્કિટ આપેલી હતી તો બે બાજુ છે એમાંથી મેં કોઈ એક બાજુ ને ડેલ્ટા હતો આ ડેલ્ટા એને મેં સ્ટારમાં કન્વર્ટ કર્યો અને ડેલ્ટાને સ્ટારમાં કન્વર્ટ કરવા માટે મેં આ સૂત્રનો ઉપયોગ કર્યો અને આવી રીતે સ્ટાર ડેલ્ટા કન્વર્જેશન કરી અને આપણે આ દાખલાઓ છે સોલ્વ કરી શકતા હોઈએ છીએ